જેતપુરમાં ગારો બોલવાની શંકાએ યુવાનની હત્યા. પરપ્રાંતી યુવાન તેના મિત્ર સાથે વાતો કરતો હોય આરોપીને શંકા ગઈ કે મને ગારો આપે છે. જેતપુર તારેશ્વર ગામે આવેલી જીઆઈડીસીમાં ગારો બોલવાની શંકાએ મિત્ર સાથે ડખો કરતા શખ્સને સમજાવવા જતા યુવાનને લાકડાનો ધોકો માથામાં ઝીંકી હત્યા નિપજાવવાનો બનાવ બન્યો હતો. યુવાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. મૃતક ગઈકાલે જ તેના વતન બિહારથી પત્ની સાથે રાજકોટ આવ્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ અંગે જેતપુર સિટી પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. શું છે સમગ્ર વાત? જેતપુર સિટીમાં બે દિવસ પહેલાં એક કારખાના છે જેનું નામ વિનાયક ફિનિશિંગ છે. ત્યાં એ જો કારખાના છે ધારેશ્વર સર્કિટ હાઉસ ત્યાં પાસે, ત્યાં એક બનાવ બનેલ હતો જેમાં એક જો વ્યક્તિ હતો એના જે બીજા લોકો હતા ત્યાં પાણી પીવાના બાબતે જે બોલાચાલી થઈ હતી અને પછી જે સામેવાળા લોકો જે અત્યારમાં આરોપીમાં છે એ લોકો પછી બધા ભેગા થઈને જો વ્યક્તિને સાથે બોલાચાલી થઈ એમાં એને લાકડીથી માર માર્યો અને જે માર મારતા વધારે લાગી ગઈ અને પછી જો ઈજા પામનાર છે એની સારવાર દરમિયાન ત્યાં મૃત્યુ થઈ ગયા.